नी।
भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। जीवन तेरे लिए, अनंत जीवन तेरे लिए। सजीवन तेरे लिए, झरनों सजीवन तेरे लिए। नदियों सजीवन तेरे लिए, नदियों सजीवन तेरे लिए। यीशु लाया है तेरे लिए, भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। Thank you.
સ્તુતિ ગૌરવ આજની સંધ્યા સમયે આપણે આપીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ માટે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં અત્યાર સુધી આપણે આશીર્વાદ પ્રાપ્ત કર્યો. આપણા માનવ મિશ્ર ધીરાઈ શ્રીનિવાસ ક્રિશ્ચન સાહેબની ખાસ પ્રકારની આગેવાનીમાં ઓનલાઈન બાઇબલ સ્ટડી અને રવિવારની ભજન સેવાનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થયો છે. અને આજે સાંજે પણ માનવ બિશપ સાહેબ, માનવ સેક્રેટરી રેવરન્ડ મનહર ગમેતી સાહેબ, તેઓએ આ જવાબદારી મને સોંપી છે. તેઓનો પુષ્કળ આભાર માનું છું. આજના બાઇબલ અભ્યાસમાં આપણે જોડાઈએ અને જે શાસ્ત્ર ભાગનું વાંચન છે એ શાસ્ત્ર ભાગનું વાંચનમાં જોડાઈએ. લુકની સુવાર્તા 15મો અધ્યાય અને 11થી અંત સુધી પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. વળી તેણે કહ્યું કે એક માણસને બે દીકરા હતા. તેઓ મારા નાનાએ બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે છે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વેચી આપી. થોડા દાડા પછી નાનો દીકરો સગળો એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને લીધે તંગી પડવા લાગી. તેથી તે જઈને તે દેશના વ્યક્તિઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ગુંડો ચારવા સારું તેને મોકલ્યો. જે સિંહો ગુંડો ખાતા હતા તે સિંહોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહીં. તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો એ ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાની યોગ્ય રહ્યો નથી રહ્યો. તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો અને તે હજી ઘણે વેગળે હતો. એટલામાં તેના બાપે તેને દીઠો અને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો અને ચુમ્યો કરી. દીકરાએ તેને કહ્યું કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાની યોગ્ય નથી. પણ બાપે પોતાના નોકરોને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એના હાથે મીઠી ઘાલો, પગમાં ચોળક પહેરાવો અને પાળેલા વાછરડે લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો બુવો હતો, તે પાછો જીવતો થયો છે. એ ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે. પાછી તેઓ આનંદ કરવા લાગ્યા. હવે તેનો વડો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતા ઘરની નજીક આવી પહોંચ્યો ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો. તેણે ચકોરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે આ શું છે. તેણે કહ્યું કે તારો ભાઈ પાછો આવ્યો છે. તેથી તારા બાપે પાળેલા વાછરડાને કપાવ્યો છે. કેમ કે તે તેને સહી સલામત પાછો આવી મળ્યો છે. પણ તે ગુસ્સે થયો અને બાહે જવાને રાજી નહોતો. તેથી તેના બાપે બહાર આવીને તેને આજીજી કરી. પણ તેણે બાપને કહ્યું કે આટલા બધા વર્ષથી હું તારી ચાકરી કરું છું અને તારે આજનું મેં કદી ઉથાપી નથી. તો પણ મારા પુત્રોની સાથે ખુશાલી કરવા સારું તે મને દવારું સરખું પણ કદી આપ્યું નથી. પણ આ તારો દીકરો કસબોળોની સાથે તારી મિલકત ખાઈ ગયો. તે પાછો આવે ત્યારે તેને સારું પાણેલા વાછરડાને કપાવ્યો છે. તેણે તેને કહ્યું કે દીકરા, હું નિત્ય મારી સાથે છે અને મારું સગળું તારું છે. તને ખુશી થવું તથા હરખાવું ઉચિત હતું. કેમ કે આ તારો ભાઈ ઊભો હતો અને તે પાછો જીવતો થયો છે અને ખોવાયેલો હતો તે પાછો જડ્યો છે. આ પ્રભુનું જીવન પવિત્ર વચન છે. પ્રભુ પોતાના વાંચેલા વચનો પર તેનું પુષ્કળ આશીર્વાદ આપો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન રચિતા પ્રભુ, આજે સાંજે ફરીને એકવાર ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં અદ્ભુત વચન શીખવા સમજવા તમે અમારા દરેકના ઉપર કૃપા કરો. તમારા સમર મુજબ સફળતામય પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામે સાંભળી સ્વીકાર કરો. આમેન. આજની સંધ્યા સમયે આજના વાંચેલા શાસ્ત્ર ભાગના વાંચનમાંથી આપણે અભ્યાસમાં આગળ વધીએ અને આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરું છું. લુકની સુવાર્તા 15મો અધ્યાય અને 11થી અંત સુધી જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એમાંથી આપણે પ્રેમા પિતા સંબંધી જોવા માંગીએ છીએ. પિતા એમ કહે છે ત્યારે ખાસ પ્રકારનો
अनुभव खास प्रकार की लागण अपना मुख पर थाय छे। अने ज्यारे आपणे पितृदिन अथवा मातृदिन की उजवणी करीए छीए त्यारे अपना माता पिता ने जे मान घटे जे सम्मान घटे ते आपणे आपीए छीए। अने अपना जे स्वर्गीय पिता छे ए स्वर्गीय पिता अपने संभाळ लए छे अने स्वर्गीय पिता ने पण मान आपवानी वात आवे छे। इस्राएल प्रजानी अंदर ज्यारे आपणे जोईए छीए त्यारे ઈશ્વર પિતા એ ખૂબ અગત્યનું અને મહત્વનું સ્થાન હતું અને એ ઈશ્વર પિતાનું જે સંબોધન છે એ બાઇબલમાં ખાસ પ્રકારે માનસૂચક સંબોધન આપણને જોવા મળે છે। આજના શાસ્ત્ર ભાગની અંદર એ પ્રેમાળ પિતાનો જે સ્વભાવ છે, પ્રેમાળ પિતાની પોતાના બંને દીકરાઓ પ્રત્યેની જે લાગણી છે, પ્રેમ છે, અહેસાસ છે એ આજના શાસ્ત્ર ભાગમાં જોવા મળે છે। અને પ્રેમાળ પિતા એ કેવા હોય એ માટેની બાબતો આજના શાસ્ત્ર ભાગમાં આપણને જોવા મળશે અને સાથે મળીને આપણે શીખીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર પોતાની સેવા યાત્રામાં આગળ વધી રહ્યા હતા ત્યારે તેમની જે ઉપદેશની સેવા, શિક્ષણની સેવા અને સાજાપણાની સેવાઓ ખૂબ જ અસરકારક અને આનંદિત અને આશીર્વાદિત બની રહી હતી। અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના ઉપદેશમાં અને શિક્ષણમાં ઘણા બધા ઉદાહરણો આપે છે, ઘણા બધા દાખલા દ્વારા પોતાના જે સાંભળનારાઓ છે તેઓને બહુ સ્પષ્ટપણે ઈશ્વરના રાજ્ય સંબંધીની બાબતો પણ કહે છે। અને આજના આ વચનમાં અને ખાસ કરીને આ 15મા અધ્યાયના શરૂઆતના 2 વચનો જે છે એને એડ્રેસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 15મા અધ્યાયમાં 3 દ્રષ્ટાંત આપે છે। પ્રથમ 2 વચનોમાં લખવામાં આવ્યું છે, હવે તેનું સાંભળવા સર્વ સગળા દાણીઓ તથા પાપીઓ તેની પાસે આવતા હતા। ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ બંને કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે। આ જે વચન છે એના આધારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3-7 વચનની અંદર ખોવાયેલા ઘેટાનું દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે, 8-10 વચનની અંદર ખોવાયેલી અધેલીનો દાખલો આપે છે અને 11-8 સુધી ખોવાયેલા દીકરાઓ અથવા ઉડાવ દીકરાનો દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે। અને આજે આપણે ઈશ્વર પિતાનો જે સ્વભાવ છે પોતાના બંને દીકરા પ્રત્યે અને બંને પ્રત્યે દીકરાઓના જે વલણો છે અને એ બાબતો તરફ આપણે જોવા માંગીએ છીએ। 11મા વચનથી લઈને 16મા વચનની અંદર આપણે જોઈએ છીએ પોતાનો જે પ્રથમ દીકરો છે, જેને આપણે કદાચ ઉડાવ દીકરો પણ કહીએ છીએ, એનો જે બળવો છે એ પિતા અને પોતાનો કુટુંબ પ્રત્યેનો એ ત્યાં આપણને જોવા મળે છે। અને લખવામાં આવ્યું છે કે તેણે કહ્યું કે એ માણસને મેં દીકરા હતા, તેમાં નાના એ બાપને કહ્યું કે બાપા મારી મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ, તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી। પોતાનો પિતા પ્રત્યેનો જે બળવો, પોતાના કુટુંબ પ્રત્યેનો જે બળવો છે એ અહીંયા નાનો દીકરો ઉઠાવે છે અને બળવાના ભાગરૂપે દર જે પિતા, પ્રેમાળ જે પિતા છે એ એનો વારસો, એનો ભાગ એ નાના દીકરાને આપી દેતા આપણે જોઈએ છીએ। ઈસરાયલ પ્રજા ઘણી બધી વખત એ ઈશ્વર પિતા સામે બળવો પોકારતા આપણને જોવા મળે છે। નિર્ગમન 16-17 અધ્યાય તરફ એ ખોરાકની વાત, એ પાણીની વાત અને ઈશ્વર તેઓને માના આપે છે અને ખડકમાંથી પાણી પણ આપે છે અને વારંવાર ઈસરાયલ પ્રજા પોતાના લોકોને ઈશ્વર સંભાળે છે, તેમ છતાં ઈશ્વર વિરુદ્ધ ઈસરાયલ પ્રજા પોતાનો બળવો પોકારતી જોવા મળે છે। તેઓ બંડ પોકારે છે, તેઓ કચકચ કરે છે અને એમ કરીને ચિંતા દેવના બાળકો હોવા છતાં પોતાનો અસંતોષ આણે છે અને બળવો કરે છે। આ પૃથ્વી પરની માનવ જીવનની યાત્રામાં ઈશ્વરના બાળકો તમે અને હું છે ત્યારે ઘણી બધી વખત આપણે ઈશ્વર સામે બળવો પોકારતા હોઈએ છીએ। ઘણી આપણી પ્રાર્થનાઓ સંબંધી, આપણી જરૂરિયાતો સંબંધી, જે મંડળીમાં આપણે છીએ, મંડળીમાં જ્યાં ત્યાં આપણું સ્થાન છે એ જવાબદારીઓમાં ક્યાંક કોઈક રીતે પણ આપણે ઈશ્વર વિરુદ્ધ જઈએ છીએ, આપણા શબ્દો દ્વારા, આપણા કૃત્યો દ્વારા, આપણા વલણો દ્વારા, અને એમ કરીને આપણે ઈશ્વર, ઈશ્વરની મંડળી અને વ્યવસ્થા
સામે આપણે પણ કેટલી વખત એ ઈશ્વરની વિરુદ્ધ બળવો તો કાર્ય છે. નાના દીકરાએ કહ્યું કે મિલકતનો મારો જે ભાગ છે તે મને આપ, તે મને આપ. હવે અહીંયા આપણે આટલું જોઈએ છીએ, પરંતુ એ ઉપરાંત નાના દીકરાએ ઘણું બધું ગેરવર્તન પોતાના પિતાની સામે કર્યું હશે, કુટુંબીજનોની સામે કર્યું હશે, અને એ બળવો એટલી હદ સુધી આવ્યો હશે કે જેના કારણે એના પિતાએ એનો જે ભાગ છે એને આપે દેવાને માટે સંમત થાય છે. અને આપણે જોઈએ છીએ એ બળવો આગળ વધતા વધતા એનું પરિણામ કેવું આવે છે. અને માટે તેરમું વચન કહે છે, થોડા દાડા પછી નાનો દીકરો સગું એકઠું કરીને દૂર દેશમાં ગયો, પોતાના પિતા અને પોતાના કુટુંબને તજી દીધું. એક એવા અજાણ્યા પ્રદેશમાં, જે પ્રદેશ એમને જોયેલો હતો, એ વિસ્તારમાં એ ચાલી ગયો. એમની જે સમજણ હતી, એમની જે ભાવના હતી કે મને જે પ્રાપ્ત થયું છે એ બાદ જ લઈને હું દૂર દેશ જઈશ, હું ત્યાં મોજ મજા કરીશ, શાંતિથી જીવીશ. એની એ ખોટી જે સમજણ છે એના લીધે પોતાના કુટુંબ ઘરથી દૂર ચાલ્યો જાય છે. ત્યારબાદ લખવામાં આવ્યું છે, ત્યાં બધ ફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી, બધ ફેલીમાં સંપત્તિ ઉડાવી નાખી. પિતા પાસેનો જે મળેલો અમૂલ્ય વારસો એ ગેરવ્યાજબી રૂપે તેણે ઉડાવી નાખ્યો હતો, એને સાચવવાનો હતો. એ વારસામાંથી અનેક ગણું એને શું કહે કે મેળવવાનું હતું, અને બીજા ઘણા માટે આશીષનું કારણ બનવાનું હતું, પણ તે કરી શક્યો નહીં. દૂર દેશમાં ચાલ્યો ગયો, પોતાની બધી જે સંપત્તિ હતી એને ઉડાવી નાખી. અને જ્યારે પોતાની સંપત્તિ જ્યારે ચાલી જાય, ઉડાવી જાય, ત્યાર પછીની જે વાસ્તવિકતા ઊભી થાય ને સાચી, ત્યારે ખ્યાલ આવે કે જીવન શું છે, કુટુંબ શું છે, મમ્મી કે પપ્પા શું છે, એ ત્યાર પછી ખબર પડે છે. અને 14મું વચન કહે છે, તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો, તેને તંગી પડવા લાગી. દુકાળ અને દુકાળની ભયંકરતા નો જેમને અનુભવ કર્યો છે એમાંનો એક ઉડાવ દીકરો હતો. અને કોઈ ખાવાનું આપતું નહીં, એના જે નાણાં હતા એ હવે અહીંયા ઉભરા થયા હતા, એના જે મિત્રો હતા એ અહીંયા હવેથી ચાલ્યા ગયા હતા, એની પડખે ઉભર અડાર કોઈ નહોતું. અને તેથી તે જઈને તે દેશના વ્યક્તિઓમાંના એકને ત્યાં રહ્યો, તેણે પોતાના ખેતરમાં ગુંડો ચારવા સારું તેને મોકલ્યો. જે સિંગો ગુંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું, કોઈ તેને કશું આપતું નહીં. દુકાળ હોય અને દુકાળની પરિસ્થિતિની અંદર નોકરી મળવી એ ખૂબ અઘરી હોય છે. પોતાના કુટુંબ અને પિતાથી દૂર હતો, અને દુકાળના સમયની અંદર પિતાની જે મિલકત હતી એ બધી જ વેડફાઈ ગઈ હતી, અને જે નોકરી મળી હતી એટલી હલકટ હતી, એટલી સામાન્ય હતી કે જાણે કે એ નોકરી કરવાને માટે કોઈ તૈયાર ન હતું. અને એવી નોકરી એણે સ્વીકારી, અને જે ભૂંડો એને ચરાવવો, એની કાળજી લેવી, અને એ નોકરી એણે કરી. એ સાથે સાથે એટલી હદ સુધી એ ભૂખે પણ મરવા લાગ્યા કે જે ભૂંડો ખાતા હતા સિંગો, એ જ સિંગો એને પણ ખાવાનો વારો આવ્યો, એને પોતાનું એ સિંગોથી પેટ ભરવાનું મન થતું હતું. આપણા જીવનની અંદર જ્યારે એ દુષ્કાળ અને ભૂખની પરિસ્થિતિ ઊભી થાય અને પીડા ઊભી થાય છે, ત્યારે માનવ ગમે તે હદ સુધી જવાની તૈયાર થાય છે, ગમે તે ખાઈ નાખવાની તૈયારી બતાવતો હોય છે. અને અહીંયા આપણે જોઈએ છીએ આ નાનો દીકરો હવે અહીંયા એ સિંગો ખાય છે. એક એવો નિશ્ચિત પાસે સમય હતો, એ જુવાનીનો સમય હતો, એક એવો નિશ્ચિત પાસે સમય હતો, પિતાની પાસેથી મળેલું જે વારસો અને નાણાં એની પાસે હતા, એક એવો સમય હતો કે એની સાથે સારા સારા મિત્રો હતા, અને એ ખૂબ જ આનંદિત જીવન કાઢતો, બધું જ એની પાસે હતું, કશું જ ખૂટતું નહોતું. પરંતુ પિતા અને પિતાનું ઘરથી એ વ્યક્તિ દૂર હતો, અને એના જે નાણાં હતા એક પછી એક પછી એના મિત્રોએ ઉડાવી નાખ્યા, ચાલ્યા ગયા. દુકાળ પડ્યો, અને દુકાળની ભયંકરતાની અંદર ભૂંડ જેવી પરિસ્થિતિની અંદર એને મુકાવવું પડ્યું, અને એવું જીવન જીવવું પડ્યું. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, બળવો એ માણસ માનવ જીવનને એ એટલી હદ સુધી લઈ જાય છે ને એને જમીન દોસ્ત કરી નાખે છે. પોતાના પિતાને ત્યાં એક રાજકુમારની જેમ રહેતો હતો, પરંતુ ત્યાંથી કટોપ થયો, બળવો કર્યો, અને એના કારણે
એટલી હદ સુધી ગયો કે પરદેશમાં જઈને નજીવું કામ એને કરવું પડ્યું. જીવવા માટે, જીવન ટકાવી રાખવા માટે એક હલકો ખોરાકથી પોતાનું પેટ એને ભરીને ત્યાં રહેવું પડ્યું હતું. આ બળવાનું પરિણામ છે. જ્યારે જ્યારે આપણે આપણા ઈશ્વર વિરુદ્ધ બળવા પોકારીએ છીએ ત્યારે જીવતા ઈશ્વરની વિરુદ્ધ આપણે થઈએ છીએ, જીવતા ઈશ્વર વિરુદ્ધ આપણે બળવો કરીએ છીએ. અને ત્યાર પછી 17મા વચનથી 19મા વચન તરફ જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે કંઈક ત્યાં અલગ પરિસ્થિતિ ઊભી થાય છે. હવે આ જે દીકરો છે એ બળવો તો કરે છે, પરંતુ બળવાની સાથે સાથે બીજી જે બાબત એના જીવનમાં આવે છે એ તો પસ્તાવો. સંપત્તિ ચાલી જાય, મિત્રો ચાલી જાય, અને જીવન ટકાવી રાખવા માટે હલકા ખોરાકથી ચલાવી લેવાની વાત આવે ત્યારે એ પિતા અને પિતાનું ઘર યાદ આવે છે, જે નાના દીકરાને યાદ આવ્યું. અને 17મું વચન કહે છે કે તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. ભૂખ મરવાની જે પીડા છે અને એ પીડા એને એના પિતા, એના પિતાનું કુટુંબ, એના પિતાના જે ચાકરો એને યાદ કરાવી દે છે. અને એમ કહે છે કે મારા કેટલા બધા પિતાના નોકરો એ તો પુષ્કળ રોટલીથી પોતાનું પેટ ભરે છે, સારા ખોરાકથી એવો સંતોષી છે અને હું તો અહીંયા ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા, મેં આકાશ સામે તારી આગળ પાપ કર્યું છે, હવે તો હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી રહ્યો, તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. પસ્તાવો, કબૂલાત એ ખૂબ અગત્યનું છે. નાનો દીકરો એ પિતાની સામે બળવો કર્યો, બળવા બધું જ ગુમાવી દે છે, પરંતુ ત્યાર પછી એ સાવચેત થાય છે, જાગૃત થાય છે, બાપાની પાસે જવાનો નિર્ણય કરે છે, બાપાની પાસે જઈને સોરી કહેવાની તૈયારી બતાવે છે. અને એટલી હદ સુધી કે હવે હું તમારો દીકરો રહ્યો નથી, કેમ કે મેં મારો વારસો લઈ લીધો છે, એને ગુમાવી દીધો છે. હવે કુટુંબની અંદર કુટુંબના સભ્ય તરીકે નહીં પણ એક ચાકર તરીકે મને સ્વીકાર. અને એવી કબૂલાતની પૂર્વ તૈયારી નાનો દીકરો એના જીવનમાં કરી લે છે અને એવા પૂર્વ તૈયારીના ભાગરૂપે એ આગળ વધે છે. અને એવા સમયે 20મું વચન એ પ્રેમાળ પિતાનો જે સ્વભાવ છે એ આપણને જોવા મળે છે. લખવામાં આવે છે કે પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો અને તે હજી ઘણો વેગળો હતો, એટલામાં તેના બાપે તેને દીઠો અને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો અને તેને ચુમ્યો કરી. ઉદારમાં પિતા પોતાના નાના બાળકને જ્યારે જન્મે છે ત્યાર પછી એની કાળજી લે છે, એ ખૂબ મોટી બાબત હોય છે. પોતાના બાળકને જ્યારે પોતાની આંગળી પકડીને ચલાવે છે, એ બાળકને પોતાના ખભે લઈ લે છે, ઊંચકીને બાળકને આગળ લઈ જાય છે અને એટલી હદ સુધી સારું ગણાવે અને એને સેટલમેન્ટ કરે છે. પરંતુ ઘણી બધી વખત એવું બને છે એવા કેટલાક બાળકો કે જેઓ એમના માતા પિતા કે જેમને એમના આંગળી પડીને પકડીને ચલાવ્યા હોય, પડી ગયા હોય, ઊભા કર્યા હોય, ખાન પર લીધા હોય, બાથમાં લીધા હોય, સારું ગણાવ્યા, નોકરીમાં સેટલ કર્યા, કૌટુંબિક જીવનમાં સ્થાપિત કર્યા હોય, પરંતુ ત્યાર પછી આપણે જોઈએ છીએ એ જ બાળકો પોતાના માતા પિતાને જ્યારે આંગળીની જરૂર હોય ત્યારે એમને આંગળી પકડવાને બદલે માતા પિતાની વિરુદ્ધ જાય છે અને ત્યાંથી પોતાના ઘરોમાંથી પણ કાઢી મૂકે છે. એટલી હદ સુધી ઘરડા ઘરમાં તેઓને મૂકી આપે છે. આ ખરી નરી અને વાસ્તવિકતા આ દિવસોમાં આપણે જોઈએ છીએ. પોતાના જે ઉદાર પિતા છે પોતાના દીકરાને હંમેશા રાહ જોવે છે અને જ્યારે દીકરો આવે છે ત્યારે દૂરથી જોઈ લે છે, એને ભેટે છે, એને મળે છે. અને 21મું વચન કહે છે એ નાના દીકરાએ જે પસ્તાવો કર્યો એનું ચિત્ર રજૂ કરે છે અને કહે છે કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે, હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. ખરી સાચી પસ્તાવાની ભાવના યા નાના દીકરાના જીવનમાં જોવા મળે છે. અને એ પસ્તાવાની જે ભાવના અથવા એ કબૂલાત અહીંયા કરે છે એ અગાઉ દૂર દેશમાં પરદેશમાં જ્યારે તે હતો ત્યારે એણે એની પૂર્વ તૈયારી કરી લીધી હતી. એ ચિત્ર એના જીવનમાં આવ્યું હતું, પિતા યાદ આવ્યા હતા, પિતાનો જે પ્રેમ એ કાળજી અને સંભાળને યાદ આવ્યા હતા,
અને ફરત પરત પોતાના પિતા અને કુટુંબ મધ્યે આવવાની અભિલાષા રાખતો હતો અને જેના પરિણામ સ્વરૂપે જ્યારે પિતાના ઘરે આવે છે ત્યારે બહુ સ્પષ્ટપણે કહે છે બાપા મેં આકાશ સામે બીજાત્મક આકાશના દેવની આગળ તમારી આગળ પાપ કર્યું છે હવે હું તમારો દીકરો રહ્યો નથી જ્યારે જ્યારે કોઈ ઈશ્વરની વિરુદ્ધ બળવો પોકારે અને ત્યારે જ્યારે સાચા પસ્તાવા થામે સાથે ઈશ્વરની પાસે આવે છે ત્યારે ઉદાર પિતા એને સ્વીકારે છે ઈશ્વર પ્રજા ઘણી બધી વખત ઈશ્વર વિરુદ્ધ જાય છે બળવો પોકારે છે અને જ્યારે પરત ફરે છે ત્યારે ઈશ્વર તમે ક્ષમા પણ કરે છે મૂસા કે જ્યારે સિનાઈ પર્વત પર ઈશ્વરની સાથે વાતચીત કરે છે 40 રાત દિવસ રહે છે અને દેવના નિયમો દેવની આંગળીથી લખેલા એ 10 નિયમો લઈને જ્યારે પર્વતની તળેટીમાં આવે છે ત્યારે એ જ ઇસ્રાયલ પ્રજા હારૂનની આગેવાનીમાં સોનાનું આછરણું બનાવીને એમ કહે છે કે હવેથી આ મારો દેવ અને જ્યારે આ જુએ છે ત્યારે મૂસા ભાંગી જાય છે ભરત દુઃખી થાય છે અને ઈશ્વર પણ આખી પરિસ્થિતિ જુએ છે ત્યારે દુઃખી થાય છે અને મૂસાના હાથમાં જે શિલા પાટ્યો હતી એ 10 નિયમો હતા તૂટી જાય છે અને બીજી વાર જ્યારે જાય છે ત્યારે 10 નિયમો આપવામાં આવે છે અને એ અગાઉ ઈશ્વર એમના પર શિક્ષા અને કોપ લાવવાની વાત હતી અને એ દરમિયાન મૂસા દરમિયાનગીરી કરે છે અમે પાપ કર્યું છે અમારા લોકોએ પાપ કર્યું છે અને એટલી હદ સુધી કહે છે કે જો પ્રભુ તમે તેમના પાપ માફ ન કરો તો તમારા લખેલા જીવનના પુસ્તકમાંથી મારું નામ તમે ઘૂસી કાઢો મારું નામ તમે કાઢી નાખો એ હદ સુધી પોતાના લોકો માટે એ કબૂલાતની પ્રાર્થના કરે છે માફીની ક્ષમાની ભાવના સાથે આગળ વધે છે અને એમ ઇસ્રાયલ પ્રજા પણ અહીંયા કબૂલાત કરે છે માફી માંગે છે સાચો પસ્તાવો કરે છે આ દીકરાએ કહ્યું કે બાપા મેં તમારી સામે આકાશના દેવની સામે પાપ કર્યું છે મને માફ કરો અને એવા જ સમયે એ પિતા 22મા વચનમાં જોઈએ છે એનો જે આગો પ્રેમાળ સ્વભાવ છે એ સ્વભાવ પ્રમાણે આગળ વધે છે પોતાના નોકરને કહ્યું કે સારામાં સારું જામો પહેરાવો હાથે મીઠી ગાલો પગમાં જોડા પહેરાવો અને મિષ્ટાન કરો સારું ભોજન ની તૈયારી કરો અને ત્યારબાદ તેઓ આનંદ કરવા માટે આગળ વધે છે ક્રિસ્તમાં વાલા ભાઈ બહેનો આજના આ વચનોમાં પસ્તાવો ખૂબ અગત્યનો છે બળવો તો કર્યો છે એ બળવાની સાથે સાથે એના જીવનની અંદર એ પસ્તાવાની ભાવના આવી અને ત્યારે તે સાવચેત થયો અને પસ્તાવા સાથે પોતાના પિતાની તરફ તે વળે છે અને માફી ચાહે છે એના ઉદાર પિતાને માફ કરે છે આપણે જ્યારે ઈશ્વરની વિરુદ્ધ જઈએ છીએ ક્ષમા માંગીએ છીએ ઈશ્વર ચોક્કસ માફ કરે છે પરંતુ ઈશ્વરની પાસે આપણે આવીએ ત્યારે 20મા વચનથી લઈને 24મા વચન તરફ જ્યારે જે ત્રીજી વાત આ નાના દીકરાના જીવનમાં આપણને જોવા મળે છે 20-23મા વચન તરફ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ નાનો દીકરો હતો એને પુનઃસ્થાપિત કરવામાં આવે છે પુનઃસ્થાપિત કરીને એના માટે મિજબાની કરવામાં આવે છે સારું સારું ભોજન તૈયાર કરવામાં આવે છે અને આખું કુટુંબ એ આનંદ કરે છે એ આખું કુટુંબ એ ખૂબ જ આનંદિત કરે છે અને જાહેર કરવામાં આવે છે કે આ મારો દીકરો ભૂવો હતો પાછો જીવતો થયો છે એ ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે પછી તેઓ આનંદ કરવા લાગ્યા સાચો પસ્તાવો સાચા આનંદ તરફ દોરી જાય છે ખોટો પસ્તાવો એ સાચા આનંદમાં કદી લઈ જઈ શકતો નથી જ્યારે નાના દીકરાએ ખરા પસ્તાવા સાથે પિતાની પાસે આવ્યો કબૂલાતની ભાવના સાથે એ પિતા આગળ નમી ગયો અને પિતાએ માફ કર્યો અને જેના પરિણામે બન્યું એવું એ આનંદ કરવા લાગ્યા કેમ કે તેમનો દીકરો મળ્યો હતો એની પુનઃસ્થાપિત એને કરવામાં આવ્યું પોતાની જગ્યા પર એને સામેલ કરી દેવામાં આવ્યો ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો આ જગતની અંદર એક યા બીજી રીતે ઈશ્વર વિરુદ્ધ બળવો પોકારીને આપણે આગળ વધીએ છીએ પસ્તાવા સાથે ઈશ્વરની પાસે આવીએ છીએ ત્યારે આખું કુટુંબ આનંદ કરે છે દેવનું કુટુંબ એ આનંદમય બની જાય છે અને માટે વચન કહે છે કે એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં હજારો દૂતો આનંદ કરે છે બહુ મહત્વની વાત
તમારા ને મારે માટે પણ એ વાસ્તવિકતા છે. નાના દીકરાના માટે આ ત્રણ બાબતો, બળવો, પસ્તાવો અને આનંદ. ત્યાર પછી ઘરમાં એક બીજો દીકરો હતો, જે મોટો દીકરો હતો, એને કદી પિતાની પાસે વારસો માંગ્યો નહોતો. એને પિતાની પાસે સીધા સીધા જઈને એક અર્થમાં જાણે કે બળવો નહોતો કરતા જોવા મળે સીધી રીતે, પરંતુ એક અર્થમાં આ બંને દીકરા પોતાના પિતાની વિરુદ્ધમાં જતા જોઈએ છે. એમના વિચારોમાં, એમના વલણોમાં, એમના કાર્યોમાં, એમની માંગણીઓમાં, એમની ઈચ્છાઓમાં એ પોતાના પિતાની વિરુદ્ધ જતા આપણે જોઈએ છીએ. અને એમાંનો આ મોટો દીકરો પણ બાકાત નહોતો. જ્યારે નાનો દીકરો ઘરે આવે છે, એ નાનો દીકરો ખોવાયો મળ્યો એના માટે આનંદ વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે મોટા દીકરાને સહન થઈ શકતો નથી. અને તે માટે 24મા વચનથી અંત સુધી એ મોટા દીકરાનું જે વલણ છે એ વલણ અહીંયા આપણને જોવા મળે છે. 24 થી 32 વચનોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે મોટા દીકરાનું જે વલણ છે, બીજા શબ્દોમાં કે સ્વ ન્યાયપણાની જે ભાવના છે એ જાગૃત થતી આપણને જોવા મળે છે. ઘરમાં નાનો દીકરો આવ્યો, જે સ્થાનને માન મળ્યું, પિતાનું જે પ્રેમ પ્રદર્શિત કરવામાં આવ્યું એ મોટા દીકરાથી સહન થઈ શક્યો નહીં, પોતાના ભાઈને આવકારી શક્યો નહીં, પોતાના પિતાને સામે આ મોટો દીકરો પણ જાત જાતની બાબતો ઊભી કરે છે. એનું કારણ પોતાનામાં જે સ્વ ન્યાયપણું ઊભું થયું એના કારણે. અને જ્યારે માનવી જીવનની અંદર સ્વ ન્યાયપણું આવી જાય છે ત્યારે એ પોતાના પિતા અને માતાને પણ ભૂલી જતો હોય છે. અને માટે જ લુક 18:9-14 વચનની અંદર પ્રભુ શ્રી ખ્રિસ્ત બે માણસોની પ્રાર્થના છે એનું દ્રષ્ટાંત ત્યાં આપે છે. એક વ્યક્તિ કે જે દાણી અને બીજો ફરોશી, અને જ્યારે ફરોશીએ અભિમાન સાથે પ્રાર્થના કરી ત્યારે એનું જે પોતાનું જે વલણ હતું એ ત્યાં જોવા મળે. દાણી નમ્ર ભાવે કબૂલાત સાથે પ્રાર્થના કરે છે, એનું વલણ સાચું અને ખરું સાબિત થાય છે. દાણી પોતાને સ્વ ન્યાયપણામાં આગળ ધકેલતો નથી, પરંતુ ફરોશી પોતાને સ્વ ન્યાયપણામાં આગળ ધકેલે છે. અને એવું જ કંઈક આ મોટાના દીકરાના જીવનમાં પણ જોવા મળે છે. અને પહેલી જે વાત, જ્યારે સ્વ ન્યાયપણું આવે છે ત્યારે અભિમાન આવે છે, અભિમાન આવી જાય છે. અને 24મું વચન કહે છે, કેમ કે આ મારો દીકરો ગુવો હતો તે પાછો જીવતો થયો છે, તે ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે, પછી તેઓ આનંદ કરવા લાગ્યા. હવે તેનો બડો દીકરો ખેતરમાં હતો, તે ત્યાંથી આવતા ઘરની નજીક આવી પહોંચ્યો ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો. તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે આ શું છે? તેણે કહ્યું, તારો ભાઈ પાછો આવ્યો છે, તેથી તારા બાપે પાછળ પાડેલા વાછરડાને કપાવ્યો છે, કેમ કે તેને સહી સલામત પાછો આવી મળ્યો છે. હવે જ્યારે આ સમાચાર મોટા દીકરાએ ચાકરની મારફતે પ્રાપ્ત કર્યા ત્યારે એના જીવનની અંદર સ્વ ન્યાયપણાના રાજના કારણે એ અભિમાન આપ્યું હશે, અને અભિમાનના કારણે પોતાના ભાઈ પિતા પ્રત્યે એટલો બધો ગુસ્સો અને એટલી બધી કડવાશ ઊભી થતા આપણે જોઈએ છીએ. નાના ભાઈ પ્રત્યે ઉદાસીનતા એના જીવનમાં આપણે જોઈએ છીએ. નાનો ભાઈ આવ્યો છે ત્યારે એને ગમ્યું નહીં હશે, હવે તો આ ઘરમાં મારા પિતા અને હું જ છે એવું શરૂઆત એને ફીલ થયું હશે, અને જે મારા પિતાનું તે જ મારું એવું ભાવના સાથે તે જીવન જીવતા આગળ વધ્યો હશે. પરંતુ જ્યારે એનો નાનો દીકરો પુનઃસ્થાપિત થાય છે ત્યારે મોટા દીકરાને એ બાબત ગમતી નથી, અને માટે જ એ અભિમાન રાજ કરે છે. બીજી વાત, પોતાના નાના ભાઈને સ્વીકારવાના બદલે પોતાના નાના ભાઈ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. અને ત્રીજી જે વાત આપણને જોવા મળે છે એ તો એનો તીવ્ર ગુસ્સો. 28મા વચન, પણ તે ગુસ્સે થયો, માહે જવાને રાજી નહોતો, તેથી તેના બાપે બહાર આવીને તેની હાજરી કરી. ઉદાર મત પિતા પોતાના દીકરાઓના એ વલણો, પોતાના એ ખરાબ શબ્દો એ બધું જ સહન કરી લેતા હોય છે. અને એમ આ પિતા ઘરમાંથી બહાર આવે છે, મોટા દીકરાને સમજાવે છે, બે હાથ જોડે હશે, સોરી કહ્યું હશે, ઘરમાં ચાલ,
પરંતુ એટલો બધો તીવ્ર ગુસ્સો મોટા દીકરાના જીવનમાં આવી ગયો હતો, જેના કારણે એ પ્રેમ બાળ પિતાનો પ્રેમ સમજી શકતો નથી. અને જ્યારે માનવી જીવનની અંદર ગુસ્સો એ રોજે રોજની એક અર્થમાં પ્રક્રિયા બને છે, અને જ્યારે એટલી હદ સુધી ગુસ્સો જાય છે ત્યારે ગુસ્સાની અંદર ન કરવાની બાબતો ઘણી બધી વખત વ્યક્તિઓ કરી દેતા હોય છે. પતિ પત્ની વચ્ચેના ગુસ્સાની વાત, કુટુંબમાં બાળકો પ્રત્યેના ગુસ્સાની વાત, જે મંડળીમાં આપણે રહીએ છીએ, જે માળખામાં અને જે સેવામાં તમને અને હું છે, ત્યાં ક્યાં કોઈ રીતે ગુસ્સાના કારણે ન કરવાની બાબતો કરી બેસતા હોઈએ છીએ, ન લેવાના નિર્ણયો ગુસ્સાના કારણે આપણે લઈ લેતા હોઈએ છીએ, અને પુનઃસ્થાપિત થવાની વાત સાથે આપણે સમાધાન પામવા માંગતા નથી. જરા મોટો દીકરાએ પણ એવું કર્યું હતું, અને 29મા વચનની અંદર એની જે મનની જે ભાવના હતી એ બાબતો બહાર કાઢે છે ને એમ કે છે, પણ તેણે બાપને કહ્યું, આટલા બધા વર્ષે હું તારી ચાકરી કરું છું, તારી આજ્ઞા મેં કદી ઉઠાવી નથી, તો પણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારું તે મને લવારું સરખું કદી આપ્યું નથી, પણ આ તારો દીકરો, પણ આ તારો દીકરો, આ મારો ભાઈ, એવો શબ્દ પ્રયોગ નહીં. પોતાના ભાઈ પ્રત્યેની લાગણી મારી પરવારી હતી, અને માટે કહે છે કે આ તારો દીકરો કસબણોની સાથે તારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તેને સારું પાળેલા વાછરડાને કપાવ્યો છે. તેણે તેને કહ્યું કે દીકરા તું નિત્ય મારી સાથે છે, તારું અને મારું સગળું તારું છે, તને ખુશી થવું કે તારા કામ ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ ઊભો હતો અને તે પાછો જીવતો થયો છે, ખોવાયેલો હતો તે પાછો જડ્યો છે. મોટા દીકરાની જે હદ, અને એ હદ આપણે જોઈએ છીએ કે ઓળંગી નાખે છે. શરૂઆતમાં જોઈએ છીએ કે નાનો દીકરો પોતાના પિતાની પાસે એ વારસાનો ભાગ માંગીને બળવો ઉપકરણની હદ ઓળંગે છે, પરંતુ મોટો દીકરો પણ એટલી જ હદ એના પિતાની ઓળંગી નાખે છે. એટલા ગુસ્સા સાથે પોતાના પિતાનો વિરોધ કરે છે, પોતાના પિતાનું જે કહેલું છે તે માનવા તૈયાર હતો અને હદ સુધી આગળ વધે છે. અને ત્યારે પિતા એને સમજાવે છે, આ તારો ભાઈ એ તો મરણ પામ્યો છે, જીવતો થયો છે, પાછો મળ્યો છે. બહુ અગત્યના શબ્દો. ખ્રિસ્તમાં વાળા ભાઈ બહેનો, આ જગતની અંદર ઘરમાં કુટુંબમાં કે મંડળીમાં આપણે નાના હોઈએ કે મોટા હોઈએ, પરંતુ આપણું જે વલણ આપણા ઈશ્વર પિતા સાથેનું એ બહુ સ્પષ્ટ રાખીએ, કેમ કે આપણા ઈશ્વર પિતા એ પ્રેમાળ પિતા છે, આપણા ઈશ્વર પિતા આપણી સંભાળ લેનારા છે, આપણા ઈશ્વર પિતા આપણી કાળજી લેનારા છે, આપણા ઈશ્વર પિતા આપણી તમામ જરૂરિયાતો પૂરી પાડે છે. અને માટે જ એ ઈશ્વર પિતાને આપણે હંમેશા માન આપીએ. જે ઘરમાં જે કુટુંબમાં તમે અમને હું જીવીએ છીએ, ત્યારે આપણા માતા પિતા ગમે તે ઉંમરના હોય ત્યારે આપણે એ માતા પિતાને આપણે માન આપીએ, સન્માન કરીએ, એની સાથે રહીએ અને એના આદર્શો એના ધોરણોનું પાલન કરીએ અને આપણે આગળ જ વધીએ, અને એમ કરતો આપણે વિશ્વાસની યાત્રામાં આગળ વધીએ. ઉદાર માતા પિતા પ્રત્યે આપણા જીવનમાં લાગણીને માનવું જોઈએ, વેરભાવ નહીં, કડવાશ નહીં, ગમે તેવા શબ્દો નહીં, ગમે તેવું વલણ નહીં, કેમ કે આ પૃથ્વી પર એ માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે, આ પૃથ્વી પર એ માતા પિતાએ આપણી કાળજી લીધી છે, આ પૃથ્વી પર એ જ માતા પિતાએ આપણને એ લેવલ સુધી લાવ્યા છે કે જે લેવલ કદાચ આપણે આપણી જાતે આપણે તૈયાર નથી કરી શકતા, આપણે સ્થિર કર્યા છે એ માતા પિતા દ્વારા. આપણે વધુ બળવાન થયા, વધુ મજબૂત થયા, મંડળીમાં આપણે જે જે સેવાઓ કરીએ છીએ ત્યાં પણ આપણા જે માતા પિતાનો વારસો છે એ આપણને પ્રાપ્ત થયો છે, અને તેથી કરીને આપણે એ સેવાઓમાં આપણે આગળ છે, અને એ બાબતો આપણે કદી ભૂલવી ન જોઈએ. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજે સાંજે લુક 15 અને 11 ત્યાં સુધી ઉદાર પિતાનો જે પ્રેમ અને બંને દીકરાનું જે વલણ એ બાબતો આપણે જોઈ છે, ત્યારે આપણા આકાશમાંના પિતા જે આપણા પર રોજે રોજ પ્રેમ કરે છે, આપણી કાળજી લે છે, આપણી સંભાળ લે છે, આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, એ પિતાને આપણે હંમેશા માન આપીએ. અને માટે જ આપણા પ્રભુ યેશુ ખ્રિસ્તે જ્યારે પ્રાર્થના શીખવી ત્યારે પહેલું જ વાક્ય, ઓ આકાશમાંના અમારા બાપ, ઓ આકાશમાંના અમારા બાપ. ઈશ્વર પિતાએ આપણને આ ખાસ પ્રકારની પ્રાર્થનાની અંદર આ પહેલા શબ્દ પ્રયોગ મૂકીને શીખવ્યું છે કે પિતાનું જે માન છે, માતા પિતાનું જે ધોરણ છે એ કેટલું ઊંચું હોય છે,
અને માટે જે 10 આજ્ઞાઓ છે એમાં પણ માતા પિતાના સન્માનની વાત આપણે જોઈએ છીએ. આ જગતની અંદર જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણા પૃથ્વી પરના માતા પિતા આપણા સ્વર્ગીય પિતાને હંમેશા આપણા જીવનો દ્વારા આપણા ધોરણો દ્વારા આપણે માન નિમિત્તમાં આપે, આપણે ગમે તે ઉંમરમાં આપીએ, પરંતુ આપણા માતા પિતાનું સન્માન કરીએ, એમની પડખરીએ સમ કરીએ. ઈશ્વર આપણો સર્વને આશીષ આપો. અમે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા જીવન પવિત્ર પિતા, આજે સાંજે તમારા વચનો દ્વારા અમારી સાથે વાતનો વ્યવહાર કર્યો, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જે બંને દીકરા હતા પોતાના પિતાની વિરુદ્ધ ગયા હતા, બળવો પોકાર્યો, પરંતુ બંને દીકરા પ્રત્યે તમારો જે પ્રેમ છે એક સરપદ રાખ્યો, તમારી જે ઉદારતા બંને દીકરા માટે પુષ્કળ હતી, અને એવા ભલા અને પ્રેમાળીશ્વર તમે અમને મળ્યા છો, તમારો આભાર માનીએ છીએ. આ પૃથ્વી પર પ્રભુ જે કુટુંબમાં અમે છીએ, જે કુટુંબમાં અમારા માતા પિતાનો આશીર્વાદ તમે અમને આપ્યો છે, ત્યારે પ્રભુ અમારા માતા પિતાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પૃથ્વી પરની જીવન યાત્રામાં અમારા માતા પિતા પ્રત્યે અમે આદર અને માન રાખીએ, તેમના આજ્ઞાઓનું પાલન કરીએ, અને એમ કરીને આશીર્વાદો પ્રાપ્ત કરી થવા દેજો. સાથે સાથે પિતા, અમે તમારા વિશ્વાસમાં બધું દ્રઢ થઈએ, કૃપા અમારા પર થવા દો, અમારા પાપ અપરાધોને ક્ષમા કરો. તમારા સમાન મુજબમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળી સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ. धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा, उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. धन्यवाद के साथ स्तुति गाऊंगा, सेवा पूरी करके पाऊँ
साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा, उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद, धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा, उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति स्तुति धन्यवाद, कोटि कोटि स्तुति धन्यवाद। मुझ
માટ તું શું લાવ્યો